ડુમસના સુલતાના બાદમાંથી સોમવારે મૃત હાલતમાં હરણ મળી આવ્યું હતું. ડુમસમાં હરણ હોવાની બાબતે વન વિભાગના DCF આનંદકુમારને વોટ્સએપ પર પર્યાવરણ પ્રેમી હરણના ફોટા સહિતના પુરાવા મોકલ્યા છતાં તેઓએ આ બાબતે કોઈ જ ધ્યાન ન આપતા આખરે એક હરણ મૃત હાલતમાં મળી આવ્યું હતું. હજુ પણ ડુમસમાં 2 કે 3 હરણ હોવાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે પણ પર્યાવરણ પ્રેમી DCFને જાણકારી છતાં હજુ સુધી વન વિભાગના સ્ટાફે હરણ બાબતે તપાસ કરવા તસ્દી લીધી નથી. ડુમસના સુલતાનાબાદમાં હરણ હોવાની બાબતે પહેલાં પર્યાવરણ પ્રેમીએ 10 જાન્યુઆરીએ હરણના મળ અને પગના પંજાના નિશાને ફોટા પાડી વન વિભાગના DCF આનંદકુમારને વોટ્સએપ મોકલ્યા હતા. ત્યાર પછી એક કર્મચારીએ સ્થાનિક સાથે રાખી ડુમસ ખાતે જે જગ્યા પર હરણના મળ અને પગના પંજાના નિશાનો હતા તેની તપાસ કરી હતી. જોકે કર્મચારીઓ સ્થાનિકને કહ્યું કે હરણના પગના પંજાના નિશાન નથી લાગતા, ટૂંકમાં તેને કોઈ ખ્યાલ આવ્યો ન હતો. બાકી જો તેને ખ્યાલ આવ્યો હોત તો હરણ મૃત હાલતમાં ન મળ્યું હોત. પછી હરણ સુલતાનાબાદ બાપુજીની વાડીની આસપાસમાં ફરતું દેખાયું હતું. એક સ્થાનિકે મોબાઈલમાં વિડીયો અને ફોટો પાડી લીધા હતા. જે ફોટો હાલ પર્યાવરણ પ્રેમીએ 5 એપ્રિલે વન વિભાગના DCF આનંદકુમારને મોકલી આપ્યા હતા. હવે તો હરણ હોવાના પુરાવા પણ મોકલી આપ્યા છતાં આ બાબતે તપાસ કરવાની તસ્દી હાલ લીધી ન હતી. સ્થાનિક પર્યાવરણ પ્રેમીએ કહ્યું કે અમે હરણ શોધવા વન વિભાગની મદદ કરવા તૈયાર છીએ. ડુમસમાં હજુ પણ 2-3 હરણ હોવાની આશંકા છે. તો બીજી તરફ વન વિભાગના DCF આનંદકુમારનું કહેવું છે કે કોઈ ફરિયાદ આવી ન હતી. એક હરણ હોવાનું કહી પગના પંજા મણના ફોટો મોકલ્યા હતા. હરણનો ફોટો વિડીયો મોકલ્યા નથી. હરણ મહારાષ્ટ્રથી ડાંગ તાપીમાં આવી જાય તો ડુમસ કેમ નહીં આવે તેવું તેમણે જણાવ્યું હતું. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.